સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન સંચાલિત શ્રી ગગજીભાઈ સુત્રીયા પ્રાથમિક શાળામાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કમ્પ્યુટરની સરખામણીની અંદર આપણે જોયું કે ભાઈ કમ્પ્યુટરની સરખામણી આપણે અલગ અલગ સાધન સાથે કરી આજે આપણે તો કે ભાઈ કમ્પ્યુટરની સરખામણી કેલ્ક્યુલેટર સાથે ગયા લેક્ચરમાં અડધી સમજીતા હવે બાકીનું આજે આપણે સમજવાનું છે જો વિદ્યાર્થી મિત્રો મેં પહેલાં પણ કહ્યું છે કે જ્યારે પણ લેક્ચર શરૂ થાય ત્યારે પાઠ્યપુસ્તક પોતાની સાથે રાખવાના છે બરાબર છે કમ્પ્યુટરની તો ખાસ પાઠ્યપુસ્તક સાથે રાખવાની છે આપણે કમ્પ્યુટર અને કેલ્ક્યુલેટરની અંદર શરૂઆતના પાંચ મુદ્દા સમજી ગયા છીએ છઠ્ઠા મુદ્દાથી આપણે સ્ટાર્ટ કરવાનું છે અથવા તો આપણે રિપીટ કરશું છઠ્ઠો મુદ્દો બરાબર છે છઠ્ઠો મુદ્દો છે કમ્પ્યુટરના કીબોર્ડ પર અનેક કીઝ આવેલી છે કેલ્ક્યુલેટર પર અમુક જ કીઝ આવેલી હોય છે જો વિદ્યાર્થી મિત્રો કમ્પ્યુટર છે તેના કીબોર્ડ ઉપર ઘણી બધી કી આવેલી હોય છે જ્યારે કેલ્ક્યુલેટર ઉપર અમુક કી આવેલી હોય છે કી ને કીઝ એટલા માટે કહેવાય કારણ કે ઘણી બધી સ્વિચ હોય બરાબર આપણે ગુજરાતી ભાષામાં એવું કહીએ સ્વિચ અને સ્વીચુ વાસ્તવિક રીતે સ્વિચ એટલે એક અને સ્વિચીસ એટલે ઘણી બધી સ્વિચ એવું થાય બરાબર છે અને આપણે આપણી ભાષામાં એવું કહેવાય સ્વિચું બંધ થઈ ગઈ

કમ્પ્યુટર પર દરેક પ્રકારની કી આવેલી છે બરાબર છે નંબર કી આલ્ફાબેટ કી ફંક્શન કી અને સ્પેશિયલ કી જ્યારે કેલ્ક્યુલેટરમાં ફક્ત સરળ બાદ બાકી ગુણાકાર ભાંગાકા અને તો કે નંબર કી આવેલી છે ને કમ્પ્યુટરમાં બધી કી આવેલી છે કમ્પ્યુટરમાં તમે કામ જુઓ દરેક પ્રકારના કાર્ય કરી શકાય ચિત્ર દોરવાથી માંડીને ગેમ રમવા સુધીની દરેક આવી ગયું એમાં ભણવાનું બધું આવી ગયું છે કેલ્ક્યુલેટરમાં ફક્ત ગણતરીનું જ કાર્ય થઈ શકે બીજું કોઈ કાર્ય થઈ શકે નહીં આગળ જોઈએ કમ્પ્યુટર વડે ખૂબ જ જટિલ પ્રકારની ગણતરીઓ કરી શકાય છે કેલ્ક્યુલેટર વડે મર્યાદિત પ્રકારની જ ગણતરીઓ કરી શકાય છે નેક્સ્ટ આગળ કમ્પ્યુટરમાં માહિતીનો કાયમી સંગ્રહ કરી શકાય છે કેલ્ક્યુલેટરમાં માહિતીનો કાયમી સંગ્રહ કરી શકતો નથી જો આ વસ્તુ બહુ સમજવાની એવી છે કમ્પ્યુટરની અંદર છે તમે કોઈ પણ પ્રકારની ગણતરી કરવી હોય તે દરેક પ્રકારની ગણતરી કરી શકાય છે આવું કેલ્ક્યુલેટરમાં નથી થતું ક કેલ્ક્યુલેટરમાં સરળ બાદ બાકી ગુણાકાર ભાંગાકાર આવા સાદા કેલ્ક્યુલેટરની અને જો થીટા બેઝ કામ કરે સાયન્સ ઠીટા અને મોટા ભાગે તમારા મોટા ભાઈ બહેનો હોય અને ઇલેવન ટ્વેલ્થ સાયન્સની અંદર ભણતા હો બરાબર છે તે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરતા હોત બરાબર કે એમાં ખાસ પ્રકારના કેલ્ક્યુલેટર આવે જેમાં સાયન્સ થીટા કોસ્ટ ઠીટાની વેલ્યુ બતાડે તેની અંદર એનું કામ થાય છે હવે કોમ્પ્યુટરની અંદર જે માહિતી હોય ને સંગ્રહ થઈ શકે પણ આવું કેલ્ક્યુલેટરમાં થતું છે નહીં કેલ્ક્યુલેટરમાં તો ગણતરી કરી બતાડી અને જેવું તમે ઓન સ્વીચ દબી એટલે બાકી બધું ચાલો આગળ જઈએ અને છેલ્લો મુદ્દો કમ્પ્યુટર કિંમતમાં મોંઘા હોય છે કેલ્ક્યુલેટર કિંમતમાં સસ્તા હોય છે સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો જે વસ્તુ હંમેશા ગુણવત્તા સભર હોય મતલબ એકથી વધારે કામ તમારે કરવા હોય તો સામાન્ય રીતે તેની અંદર તમારે તેના નાણાં પર વધારે ચૂકવવા પડે એટલા માટે કેલ્ક્યુલેટર સસ્તું અને કમ્પ્યુટરમાં આર્થિક રીતે મોંઘું પડે છે કારણ કે આપણે તેની પાસેથી કામ પણ તેવું લેવાનું છે આભારવાળા મિત્રો ઘરે રહો સુરક્ષિત રહો હવે પછીના લેક્ચરની અંદર આપણે નવું પ્રકરણ શરૂ કરશું